જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર 1. ગયા લેક્ચરની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત, વેપારનો અર્થ, વેપારના પ્રકારો, આટલા વિષયનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે નવો ટોપિકનો અભ્યાસ કરી રહ્યા છીએ, ન્યૂ ટોપિક, વ્યવસાયનો અર્થ આપી તેના લક્ષણો. બરાબર, મોસ્ટ ટાઈમથી આ સવાલ છે, 3 માર્કની અંદર પરીક્ષામાં પૂછાય. હવે એકદમ ધ્યાનથી ભણજો, સવાલ શું છે, વ્યવસાયનો અર્થ આપી તેના લક્ષણો. તો પહેલા આપણે અર્થ જોઈએ. તો વ્યવસાય એટલે શું? તો વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, અનુભવ, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સમાજને સેવા આપે છે અને બદલામાં ફી સ્વરૂપે નાણાં મેળવે છે, તો તેને વ્યવસાય કહે છે. ફરી, વ્યવસાય એટલે વ્યક્તિ પોતાના વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સમાજની સેવા આપે છે અને બદલામાં ફી મેળવે છે અથવા ફી સ્વરૂપે નાણાં મેળવે છે, તો તેને વ્યવસાય કહેવાય. હવે વ્યાખ્યાને સમજીએ. પહેલાં શું કીધું? વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, પોતાની વિશિષ્ટ આવડત એટલે કે સ્કિલ, પછી જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડે છે અને બદલામાં ફી સ્વરૂપે નાણાં મેળવે છે. હવે આને સમજતા પહેલાં તમારે સમજવું પડે કે વ્યવસાયમાં કોનો કોનો સમાવેશ થાય. તો ડૉક્ટર, વકીલ, સીએ આ બધા વ્યવસાય કહેવાય. જેમાં ફી શબ્દ આવે ને, ફી, એ બધા વ્યવસાય કહેવાય. હવે આપણે અત્યારે ડૉક્ટરનું ઉદાહરણ લઈએ જેથી તમને ખબર પડે. ડૉક્ટરનો પણ વ્યવસાય કહેવાય કારણ કે એમાં ફી આપવાની. હવે સમજો, તમે શું કીધું? વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, ડૉક્ટર હોય તેને પોતાની શું હોય? વિશિષ્ટ આવડત હોય, એની પાસે જ્ઞાન હોય, પછી તાલીમ હોય. જ્યારે ડૉક્ટરીનો અભ્યાસ કરતો હોય ત્યારે ઓપરેશન કરવાની, ટાંકા લેવાની, આ બધી એને તાલીમ આપેલી હોય કે ડાયરેક્ટ કોઈ પેશન્ટ આવે ને ડાયરેક્ટ એ ઓપરેશન કરવાના બેસી જાય અને ડાયરેક્ટ કરવા બેસી જાય તો રામ રમી જાય આપણે. સમજો છો? એટલે એને શું લેવી પડે? તાલીમ લેવી પડે. એકદમ તાલીમ વગર કોઈ કામ કરી શકાય? કોઈ પણ ડૉક્ટર બન્યું હોય અને એકદમ ડૉક્ટરનું ભણી લીધું અને ડાયરેક્ટ ઓપરેશન થિયેટરમાં પહોંચી જાય, શું દશા થાય એની? પહેલી વાર તો પેલું ચીરો મારતા જ ના આવડે, ચીરો મારીને લોહી નીકળે તો પોતે બેભાન થઈ જાય. પહેલાં એનું ઓપરેશન કરવું પડે. એટલે એના પહેલાં શું લેવી પડે? ટ્રેનિંગ લેવી પડે. પછી વ્યવસાયિક શિક્ષણ, પોતે ડૉક્ટર બનવું છે તો ડૉક્ટરનો અભ્યાસ કરવો પડે, એટલે કે MBBS, MD આ બધો અભ્યાસ કરવો પડે. અને પછી તે શું પૂરી પાડે છે? સેવા. ડૉક્ટરો એમ જ કે અમે સેવા કરીએ છીએ. વકીલોની પણ શું હોય? સેવા જ હોય, એટલે સેવા પૂરી પાડવામાં આવે અને એ સેવાના બદલામાં એ શું લેતા હોય છે? ફી લેતા હોય છે, જેને વ્યવસાય કહેવાય. તો એકદમ ઇઝી છે. વ્યવસાય એટલે શું? તો વ્યવસાય એટલે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડે છે અને બદલામાં ફી સ્વરૂપે નાણાં મેળવે છે, તેને વ્યવસાય કહેવાય. બેટા, એની પાસે વિશિષ્ટ આવડત પણ હોય, વકીલ હોય તો વકીલ પાસે કેસ લડવાની આવડત હોય, કેસની બધી જે કલમો હોય એનું જ્ઞાન હોય, કેવી કેવી કલમો હોય છે એનું એની પાસે જ્ઞાન હોય છે, પ્લસ કે કેસ કેવી રીતે લડવો એની તાલીમ લીધેલી હોય છે, અને વકીલાતનો અભ્યાસ કરેલો હોય છે, એટલે કે LLM કરેલું હોય, બરાબર, LLB કરેલું હોય એ, અને પછી એ સેવા પૂરી પાડે અને બદલામાં ફી સ્વરૂપે શું મેળવે છે? નાણાં મેળવે છે. સાવ ઇઝી વ્યાખ્યા છે. હવે એના લક્ષણો જોઈએ. તો પહેલું લક્ષણ, વ્યવસાય વ્યક્તિને પોતાના વ્યવસાયનું વિશિષ્ટ જ્ઞાન અને તાલીમ તેમજ શિક્ષણ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. વ્યાખ્યા લખવાની છે, વ્યવસાય વ્યક્તિએ પોતાના વ્યવસાય માટેનું વિશિષ્ટ જ્ઞાન અને વિશિષ્ટ શિક્ષણ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. ધારો કે ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટરનું વિશિષ્ટ જ્ઞાન અને ડૉક્ટરના વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે. વકીલ બનવું હોય તો વકીલનું વિશિષ્ટ જ્ઞાન અને વકીલનું વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે. સીએ બનવું હોય તો સીએનું જ્ઞાન અને સીએનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે. એટલે તમને ખબર હશે, વકીલ બનવું હોય ને તો વકીલ બનતા પહેલાં આપણે કોઈ વકીલ નીચે શીખવું પડે કામ. ડૉક્ટર બનવું હોય તો પહેલાં ડૉક્ટર બન કોઈ મોટો ડૉક્ટર હોય એનું આસિસ્ટન્ટ બનવું પડે અને કામ શીખવું પડે. સીએ બનવું હોય તો પણ આપણે કંપનીમાં જવું પડે, કોઈ સીએની નીચે કામ કરતા શીખવું પડે, એટલે કે વિશિષ્ટ જ્ઞાન મેળવવું પડે અને વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરવું પડે. શિક્ષણ વગર તમને કશું મળે નહીં. બરાબર, ક્લિયર? તો પહેલું બધું, વ્યવસાય વ્યક્તિએ પોતાના વ્યવસાય માટેનું વિશિષ્ટ જ્ઞાન અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે છે. ડૉક્ટર બનવું હોય તો MBBSની ડિગ્રી લેવી જ પડે. બરાબર. સેકન્ડ, વ્યવસાયનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે.
બેટા વ્યવસાય વ્યક્તિ હોય ને એનો પ્રાથમિક ઉદ્દેશ શું હોય સેવાનો જેમ ધંધાનો ઉદ્દેશ નફાનો હોય એમ વ્યવસાય વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય કોઈ પણ વ્યક્તિ ડોક્ટર શું કહે છે અમે સેવા આપીએ વકીલો પણ શું કહે સેવા જ આપે એટલે આ લોકોનો પ્રાથમિક ઉદ્દેશ શું હોય છે સેવાનો હોય છે ત્રીજું તેઓ સેવાના બદલામાં શું મેળવે છે ફી આપણી વ્યાખ્યા જાય વ્યવસાય વ્યક્તિ સેવા પૂરી પાડે બદલામાં શું મેળવે છે ફી તો લક્ષણ પણ એ જ આવે સેવાના બદલામાં ફી મેળવે છે પણ દરેક વ્યવસાય વ્યક્તિનું ફીનું ધોરણ અલગ અલગ હોય છે દરેક વ્યવસાય વ્યક્તિનું ફીનું ધોરણ તેના જ્ઞાન અનુભવ અને આવડતને આધારે અલગ અલગ હોય છે સાંભળજો ફરી એકવાર કે વ્યવસાય વ્યક્તિ સેવાના બદલામાં ફી મેળવે છે પણ દરેક વ્યવસાય વ્યક્તિનું આવડત જ્ઞાન અને અનુભવના આધારે તેની ફીનું ધોરણ અલગ અલગ હોય છે જેમ કે MBBS ડોક્ટરની ફી 100 રૂપિયા 200 રૂપિયા હોય જ્યારે MD ડોક્ટરની ફી 500 થી 1000 રૂપિયા હોય કેમ એની આવડત વધારે છે તેની ફી વધારે હોય છે વકીલની પણ વાત કરીએ કે જે વકીલ નામાંકિત હોય અને કેસ બહુ સરસ લડતો હોય જનરલી કેસ હારતો જ ના હોય એવા વકીલની ફી કેવી હોય ઊંચી હોય અને સામાન્ય વકીલ હોય એની ફી કેવી હોય નીચી હોય આપણે ટ્યુશન ક્લાસમાં પણ ઘણીવાર જોતા હોય છે કે અમુક ટ્યુશન ક્લાસની ફી ઊંચી હોય છે જ્યારે અમુક ટ્યુશન ક્લાસની ફી નીચી હોય છે એ શેના પર આધાર રાખે છે એનું વિશિષ્ટ જ્ઞાન આવડત અને અનુભવ પર આધાર રાખે છે એટલે ત્રીજો મુદ્દો શું કહે છે વ્યવસાય વ્યક્તિ સેવાના બદલામાં ફી મેળવે છે અને દરેક વ્યવસાય વ્યક્તિની આવડત જ્ઞાન અને અનુભવના આધારે તેની ફી પણ કેવી હોય છે અલગ અલગ હોય છે બરાબર છે અને એનું સિમ્પલ ઉદાહરણ ડોક્ટરનું છે તમે MBBS ડોક્ટર પાસે જાઓ તો 50 રૂપિયા 100 રૂપિયા લેતા હોય પણ જ્યારે તમે કોઈ સર્જન પાસે જાઓ તો ખાલી તમે એને મળવા માટે જાઓ તો તમે જો 500 થી 1000 રૂપિયા લોકો લઈ લે બરાબર તો પહેલા તમે મુદ્દા ફરી એકવાર પહેલો મુદ્દો વ્યવસાય વ્યક્તિએ પોતાના વ્યવસાયનું વિશિષ્ટ જ્ઞાન અને વ્યવસાયનું શિક્ષણ મેળવવું પડે છે બીજો મુદ્દો વ્યવસાયનો પ્રાથમિક ઉદ્દેશ શું છે સેવાનો છે ત્રીજો મુદ્દો તેઓ સેવાના બદલામાં શું મેળવે છે ફી મેળવે છે પણ દરેક વ્યક્તિનું જ્ઞાન આવડત અને અનુભવ જુદા હોય છે જેથી ફી પણ કેવી હોય છે જુદી જુદી હોય છે ચોથો મુદ્દો આવક મેળવવાની સ્વતંત્ર પ્રવૃત્તિ છે બેટા વ્યવસાય એ આવક મેળવવાની સ્વતંત્ર પ્રવૃત્તિ છે કેમ સ્વતંત્ર પ્રવૃત્તિ છે એ કોઈના નીચે કામ કરતો નથી એ સ્વતંત્ર હોય છે ફોર એક્ઝામ્પલ ડોક્ટર હોય તો ડોક્ટર પોતાનું દવાખાનું 9 વાગે પણ ખોલે 10 વાગે પણ ખોલે અને એની ઈચ્છા હોય તો ના પણ ખોલે કોઈ એના પર દબાણ કરી શકતો નથી આપણે એવું કહી શકીએ છીએ ભાઈ તમે કેમ આજે 9 વાગે દવાખાનું નથી ખોલ્યું ચલો તમને સજા કરીશ એવું ના કહી શકાય એની ઈચ્છા એને આજે રજા પાડવી હોય તો રજા પણ પાડી શકે એને કોઈને પૂછવાનું હોતું નથી વકીલ છે તો વકીલની ઓફિસ હોય તો વકીલ પોતાની ઓફિસ પોતાની મરજી મુજબ ખોલી શકે છે એને ઈચ્છા હોય એટલા વાગે ખોલે એને ના ખોલવી હોય તો ના પણ ખોલે એના પર કોઈ દબાણ કરી શકે નહીં એટલે વ્યવસાય વ્યક્તિ એ આવક મેળવવાની કેવી પ્રવૃત્તિ છે સ્વતંત્ર પ્રવૃત્તિ છે એને ઈચ્છા હોય એમ કરી શકે ફોર એક્ઝામ્પલ ક્લાસ બેટા ટ્યુશન ક્લાસ પણ વ્યવસાય જ હોય તો ટ્યુશન ક્લાસની અંદર શિક્ષકને ઈચ્છા હોય એટલા કલાક ભણાવી શકે કે ઈચ્છા હોય તો વહેલા પણ છોડે ઈચ્છા હોય તો 10 મિનિટ વધારે પણ બેસાય એટલે કેમ એ કેવી પ્રવૃત્તિ છે સ્વતંત્ર પ્રવૃત્તિ છે આવક મેળવવાની સ્વતંત્ર પ્રવૃત્તિ છે એના પછી વ્યવસાય વ્યક્તિએ પોતાના વ્યવસાયની આચારસંહિતાનું પાલન કરવું પડે છે બેટા આચારસંહિતા એટલે શું અથાણ ના આચારસંહિતા એટલે નિયમ દરેક વ્યવસાય વ્યક્તિએ પોતાની વ્યવસાયના જે આચારસંહિતા હોય એનું પાલન કરવું પડે જેમ કે ડોક્ટરનો વ્યવસાય હોય તેની અમુક આચારસંહિતા હોય છે એનું એને પાલન કરવું પડે વકીલ હોય તો વકીલના વ્યવસાયની પણ અમુક આચારસંહિતા હોય એટલે કે નિયમ હોય એનું પાલન કરવું પડે અને આનું ઉદાહરણ આપવા માટે હું તમને સમજાવું લાગતું ઓળખતું નથી પણ ખાલી તમે સમજી શકો એટલે જેમ કે રિક્ષાવાળાનું એક સંગઠન છે યુનિટી છે એ લોકોનું નક્કી છે કે ઘોડાસરથી ઈસમપુર આવવું હોય ને તો મિનિમમ ભાડું 5 રૂપિયા લેવાનું તો દરેક રિક્ષાવાળા મિનિમમ ભાડું 5 રૂપિયા લે એનાથી ઓછામાં કોઈ ના રાખે કારણ કે એમને પોતાના વ્યવસાયની આચારસંહિતાનું પાલન કરવું જ પડે એવી રીતે હેર કટિંગની સલૂનમાં પણ તમે જોયું હશે કે ઈસમપુર એસોસિએશને નક્કી કર્યું છે કે ભાઈ ઓછામાં ઓછા વાળ કાપવાના 50 રૂપિયા કે 70 રૂપિયા લેવાના વધારે લઈ શકો પણ ઓછામાં ઓછા એટલા તો લેવા જ પડે આ આચારસંહિતા કહેવાય અને આ નિયમનું દરેક વ્યક્તિએ પાલન કરવું પડે તો દરેક વ્યવસાય વ્યક્તિએ પોતાના વ્યવસાયની આચારસંહિતાનું પાલન કરવું પડે છે અને છેલ્લો મુદ્દો વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય સાચી વાત છે બેટા વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર કેવું હોય છે અનિશ્ચિત હોય છે નિશ્ચિત હોતું નથી ધંધા જેવું ધંધામાં ઘણીવાર નફો વધારે થાય
અને ઘણીવાર ઓછો પણ થાય સેમ ટુ સેમ વ્યવસાય વ્યવસાયની અંદર ડોક્ટર હોય તો ડોક્ટરને હવે ચોમાસાની સીઝન આવશે એટલે પેશન્ટ વધારે હોય એટલે ફી વધારે મળશે અને શિયાળો આવે ત્યારે પેશન્ટ ઓછા પણ થઈ જાય તો ફી ઓછી પણ મળે એટલે વ્યવસાય વ્યક્તિમાં ફીનું ધોરણ નિશ્ચિત હોતું નથી એટલે કે વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર કેવું હોય છે અનિશ્ચિત હોય કારણ કે ચલો ટ્યુશન ક્લાસનું ઉદાહરણ લઈએ સરળતાથી ખબર પડે તો દર વર્ષે શિક્ષક હોય અને દર વર્ષે એક સરખી સંખ્યા મળશે કોઈક વાર વધારે વિદ્યાર્થી પણ હોય કોઈક વાર ઓછા પણ હોય તો કોઈક વાર માપના પણ હોય એટલે દર વર્ષે ફીનું ધોરણ કેવું દર વખતે નાણાકીય વળતર નિશ્ચિત હોતું નથી દર વખતે નાણાકીય વળતર બદલાતું હોય છે એટલે વ્યવસાય વ્યક્તિમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે બોલો ક્લિયર ખબર પડી જાય તો ફરી એક વાર છેલ્લા ત્રણ મુદ્દા જોઈ લઈએ આવક મેળવવાની કેવી પ્રવૃત્તિ છે સ્વતંત્ર પ્રવૃત્તિ કારણ કે એને કોઈના પર આધાર રાખવાનો નથી ઈચ્છા હોય ત્યારે દુકાન ખોલે ઈચ્છા હોય ત્યારે બંધ કરે એના પછી વ્યવસાય વ્યક્તિએ પોતાના વ્યવસાયની આચારસંહિતાનું પાલન કરવું પડે છે પોતે જે વ્યવસાય સાથે જોડાયેલો છે એના નિયમ ફોલો કરવા પડે છે એના પછી વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય બેટા સાચી વાત છે વ્યવસાય વકીલ હોય તો કોઈ વર્ષે કેસ વધારે પણ મળે અને કોઈક વર્ષે એવું પણ આવે જેમાં એકે કેસ ના મળે તો આખું વર્ષ કશું ના ફી મળે અને કોઈક વાર એવું આવી જાય કે એક સાથે 100 કેસ આવી જાય એટલે વ્યવસાય વ્યક્તિમાં મળતું નાણાકીય વળતર કેવું હોય છે અનિશ્ચિત હોય છે બોલો ક્લિયર તો ફરી એકવાર એકને જોઈ લઈએ કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત જ્ઞાન તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડે છે અને બદલામાં ફી સ્વરૂપે નાણાં મેળવે છે તો તેને વ્યવસાય કહે છે પછી લખવાનું વ્યવસાયમાં ડોક્ટર વકીલ ચાર્ટર એકાઉન્ટન્ટ વગેરેના વ્યવસાયનો સમાવેશ થાય છે દરેક વ્યવસાય વ્યક્તિએ પોતાના વ્યવસાયની આચારસંહિતાનું શું કરવું પડે છે પાલન કરવું પડે છે અને એનું સભ્યપદ મેળવી લેવું પડે છે બરાબર છે પ્રસ્તાવ લખવાનું અને પછી લક્ષણો બોલો ફાવે કે ના ફાવે ક્લિયર અને આજનો છેલ્લો સવાલ વેપારનો અર્થ અને લક્ષણો બેટા વેપાર વિશે તો આપણે ભણી ગયા હતા નાણાંના બદલામાં ચીજ વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર અને વેપારના બે પ્રકાર પણ જોઈ ગયા હતા યાદ હતો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એમાં આંતરિક વેપારમાં જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત વેપાર નિકાસ વેપાર અને પુનઃ નિકાસ વેપાર આવું બધું આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા એટલે કે લાસ્ટ જે લેક્ચર હતો એની અંદર આપણે જોઈ ગયા આજે આપણે વેપારનો ખાલી લક્ષણ જોવાનો અર્થ તો આપણે જોઈ લીધો છે નાણાંના બદલામાં ચીજ વસ્તુ અને સેવાનો વિનિમય એટલે વેપાર આ તો આપણે જોઈ લીધું છે આજે લક્ષણો જોવાના તો પહેલું લક્ષણ વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે હવે બેટા ગયો લેક્ચર યાદ કરો મેં તમને સમજાવ્યું આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો આર્થિક પ્રવૃત્તિમાં આપણે એવું સમજ્યા હતા જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ નાણાં મેળવવાનો હોય અથવા તો જે પ્રવૃત્તિ કરવા પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય તો તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે તો બેટા વેપાર કરવાનો ઉદ્દેશ શું છે આવક મેળવવાનો છે એટલે વેપાર એ કેવી પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ છે તો પહેલો મુદ્દો વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે બીજો મુદ્દો વેપારમાં બે પક્ષકાર હોય છે યાદ રાખજો વેપારમાં કેટલા પક્ષકાર હોય છે બે વેપારમાં બે પક્ષકાર હોય છે એક ખરીદનાર અને એક વેચનાર બેટા બે જ પક્ષકાર હોય ને તમે પેન્સિલ ખરીદવા જાઓ તો તમે પેન્સિલ ખરીદનાર છો અને દુકાનદાર વેચનાર છે એટલે વેપારમાં કેટલા પક્ષકાર હોય બે એક ખરીદનાર અને એક વેચનાર તમે પાણીપુરીની ડારી પર ઉભા રહીને પાણીપુરી ખાતા હો તો પાણીપુરી વાળો પાણીપુરી વેચનાર છે અને તમે પાણીપુરી ખરીદનાર છો બરાબર છે એટલે વેપારમાં કેટલા પક્ષકાર હોય બે એક ખરીદનાર અને એક વેચનાર ત્રીજો મુદ્દો વેપારમાં વિનિમય જરૂરી છે બેટા વિનિમય એટલે શું વિનિમય એટલે વસ્તુ આપણે વેપારની વ્યાખ્યા ભણી ગયા કે નાણાંના બદલામાં ચીજ વસ્તુ અને સેવાનો વિનિમય એટલે તમે વસ્તુ લો બદલામાં પૈસા આપો એને વિનિમય કહેવાય તો વેપારમાં વિનિમય જરૂરી છે તો જરૂરી છે બેટા તમે એથી માની લો મેગી લેવા ગયા તો મેગી લીધી તો પેલો તમને મેગી આપે છે બદલામાં તમે શું આપો છો એને રૂપિયા આપો છો તો આ શું થયું વિનિમય એટલે વેપારમાં વિનિમય જરૂરી છે ત્રણ મુદ્દા સાવ છે પહેલું એકબીજા સાથે પાછા રિલેટેડ છે વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે એટલે જ તેમાં બે પક્ષકાર છે ખરીદનાર અને વેચનાર અને એટલે જ વેપારમાં વિનિમય જરૂરી છે ત્રણ મુદ્દા આવડી ગયા ચોથો મુદ્દો વેપાર દ્વારા ચીજ વસ્તુ અને સેવાની માલિકીની ફેરબદલી થાય છે સાંભળજો વેપાર દ્વારા વસ્તુ અને સેવાની માલિકીની ફેરબદલી થાય છે કઈ રીતે તમને સમજાવો વસ્તુ અને સેવાની માલિકીની ફેરબદલી થાય છે એટલે માલિક બદલાઈ જાય વેપાર દ્વારા વસ્તુ અને સેવાની માલિકીની ફેરબદલી થાય છે એટલે માલિક બદલાઈ જાય કેવી રીતે માલિક બદલાઈ જાય સમજો
કે તમે સ્ટેશનરીની દુકાને ગયા અને તમે 11 માં ધોરણમાં ગ્રેડ ખરીદી, માની લો એકાઉન્ટની ગ્રેડ ખરીદી, તો પહેલા એ એકાઉન્ટની ગ્રેડ એ સ્ટેશનરીના માલિકની હતી, પણ તમે એને પૈસા આપીને ગ્રેડ ખરીદી, તો હવે એ ગ્રેડની માલિક કોણ થઈ ગયો? તમે થઈ ગયા. સમજો લો, બીજું ઉદાહરણ. ચલો તમે બાઇક લાવો, એક્ટિવા લાયા છો, બરાબર. તમે આપણું આ મુક્તજીવની બાજુમાં જે એપેક્સ હોન્ડા છે ત્યાંથી તમે એક્ટિવા ખરીદ્યું છે, તો પહેલા તમે જે એક્ટિવા ખરીદ્યું એ પહેલા એ એક્ટિવાની માલિકી કોની હતી? એપેક્સ હોન્ડા. પણ તમે એને પૈસા આપીને એક્ટિવા ખરીદ્યું, તો હવે માલિકી કોની થઈ ગઈ? તમારી. એટલે વેપારમાં વસ્તુ અને સેવાની માલિકીની શું થાય છે? ફેરબદલી થાય છે. હવે સેવાની ફેરબદલી કઈ રીતે થાય? તમે માની લો બીઆરટીએસ બસમાં બેઠા, 10 રૂપિયા આપી, પછી તમારે જે જગ્યાએ પહોંચવાનું હતું એ જગ્યાએ તમે પહોંચી ગયા અને ઉતરી ગયા, હવે તમારી જગ્યાએ બીજું કોઈ હોય તો સેવાની શું થઈ ગઈ? ફેરબદલી. બરાબર છે, ક્લિયર? એટલે વેપારમાં વસ્તુ અને સેવાની માલિકીની શું થાય છે? ફેરબદલી. તો ચાર મુદ્દા ફરી એકવાર. પહેલું, વેપાર એક એવી પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ. બીજું, વેપારમાં કેટલા પક્ષકાર છે? બે, ખરીદનાર અને વેચનાર. ત્રીજું, વેપારમાં વિનિમય જરૂરી છે. ચોથું, વેપારમાં વસ્તુ અને સેવાની માલિકીની શું થાય છે? ફેરબદલી થાય છે. પાંચમું, વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. બેટા, જ્યાં સુધી દુનિયા હશે ને ત્યાં સુધી વેપાર ચાલવાનો છે. હા, વચ્ચે કોરોના આવી ગયો તો લોકડાઉનમાં બંધ થઈ ગયું, પણ કરિયાણું તો બંધ નહોતું થયું. એટલે જ્યાં સુધી દુનિયા ચાલશે ત્યાં સુધી વેપાર ચાલવાનો. એટલે વેપાર એક એવી પ્રવૃત્તિ છે, સતત પ્રવૃત્તિ છે. બેટા વિચારો, ખરીદી અને વેચાણ ક્યારે બંધ થશે? ચાલવાનું જ છે, ચાલશે જ. એટલે વેપાર એક એવી પ્રવૃત્તિ છે, સતત ચાલતી પ્રવૃત્તિ છે. અને છેલ્લો મુદ્દો, વેપારમાં વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય. વેપારની અંદર વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. જેમ કે 5 પાણીપુરીની કિંમત 10 રૂપિયા, ઘોડાસરથી ઈસમપુર આવવાના 5 રૂપિયા. એટલે વેપારમાં વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. સેમાં નક્કી થાય છે? નાણાંમાં. બરાબર છે, તમે પાણીપુરી ખાઓ તો 5 પાણીપુરીના 10 રૂપિયા, તો વસ્તુનું મૂલ્ય નક્કી. સમજો છો, તમે ઘોડાસરથી ઈસમપુર રિક્ષામાં બેસીને આવો તો 5 રૂપિયા આપો, તો આ સેવાનું મૂલ્ય નક્કી. એટલે વસ્તુ કે સેવાનું મૂલ્ય સેમાં નક્કી થાય છે? નાણાંમાં નક્કી થાય છે. યાદ રાખજો, વેપારમાં વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી કરવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો, વેપાર એ કાયદેસરની પ્રવૃત્તિ છે. વેપાર એ કેવી પ્રવૃત્તિ છે? કાયદેસરની. એટલે કાયદેસરની એટલે શું? કાયદા દ્વારા જેને માન્યતા મળી હોય ને એ જ પ્રવૃત્તિ વેપારમાં થાય. એટલે વેપાર એ કાયદેસરની પ્રવૃત્તિ છે. ફોર એક્ઝામ્પલ, ગુજરાતમાં દારૂબંધી છે, બરાબર, છતાં દારૂ વેચાતું હશે? ના, નથી પડતું. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં દારૂ કદાચ વેચાતું હોઈ શકે, પણ તમે જુઓ દારૂની ખુલ્લી દુકાનો છે, જેમ કરિયાણાની દુકાનો હોય, મેડિકલની દુકાનો હોય, એ રીતે ગુજરાતમાં દારૂની ખુલ્લી દુકાનો હોય છે. રોડ ઉપર શટર ખુલ્લું હોય અને આપણે આરામથી ખરીદીને વેચી એવું હોય છે? ના, કારણ કે ગુજરાતમાં દારૂ બંધ છે, એટલે કાયદા દ્વારા તમે દારૂ વેચી શકતા નથી. એટલે વેપાર કોનો થાય? જે કાયદેસર વસ્તુ હોય એનો જ વેપાર. એટલે વેપાર એ કાયદેસરની પ્રવૃત્તિ છે, એમાં ગેરકાયદેસર કશું ચાલે નહીં. એટલે વેપાર કાયદેસરની પ્રવૃત્તિ છે. એનું બીજું ઉદાહરણ, સરકારે લોકડાઉન આપ્યું અને કીધું કે ભાઈ ખાલી દૂધ, કરિયાણું અને મેડિકલની દુકાન ખુલી રહેશે, તો બાકી બધી દુકાનો શું થઈ? બંધ થઈ. એટલે વેપાર એ કેવી પ્રવૃત્તિ છે? કાયદેસરની પ્રવૃત્તિ છે. આવડી જાય, આટલા મુદ્દા યાદ રાખવાના રહેશે. ક્લિયર? તો આજે આટલે સુધી રાખીએ છીએ, મોડે કરીને લખીને બતાડવાનું છે. જય શ્રી કૃષ્ણ.